છેલ્લા 2 દિવસથી આપણી પાસે અલગ અલગ માધ્યમોના માધ્યમથી બેટ દ્વારકામાં વકફ બોર્ડે એ ટાપુઓ ક્લેમ કર્યા અને સાથે નામદાર હાઈકોર્ટમાં આવી કોઈ પેટિશન એપ્લિકેશન થઈ અને એપ્લિકેશન જસ્ટિસ જે બેન્ચના જજ હતા એમને એવા કોઈ રિમાર્ક્સ કર્યા કે તમે કૃષ્ણનગરીમાં આ ક્લેમ આવો કોઈ ક્લેમ કેવી રીતે કરી શકો અને તમે વેકેશન બેન્ચમાં એમને રેફર પણ કર્યા. આ મને લાગે છે કૃષ્ણનગરીની વાત જે ઉલ્લેખ મીડિયામાં આવ્યો છે એના લીધે થઈને કંઈક કન્ફ્યુઝન ઊભું થયું છે. મને સોશિયલ મીડિયામાં પણ ટ્વિટરમાં ઇન્સ્ટામાં ઘણા હરિભક્તોના મને કન્સર્ન્સ એમને એક ચિંતા હોય એ પ્રકારના પણ મેં પણ પોતે પણ એમની પોસ્ટ જોઈ એ ચિંતા જતાવતા હોય એ પ્રકારની એમની વાત પણ મેં જોઈ. મીડિયાના પણ જે રેફરન્સીસ હતા એમાં પણ એ વાત સાચી છે કે કૃષ્ણનગરીનો ઉલ્લેખ થાય એટલે આપણે બે દ્વારકા જ વિચારીએ. પણ અમારી પાસે મેં તાત્કાલિક જ આપણા કાનૂન મંત્રી સાથે વાત કરી, અમારા કલેક્ટરશ્રી સાથે વાત કરી, અત્યાર સુધીમાં અમારી પાસે જે ડિટેલ્સ આવી છે 24 તારીખની આવી કોઈ પેટિશન અથવા એપ્લિકેશનની એ એટલી જ છે કે સીઆર બેટ કરીને આવા ટાપુઓ છે બે, જે જાફરાબાદ તાલુકામાં છે અમરેલી જિલ્લામાં, અને એની આવી કોઈ પેટિશન હતી જે વેકેશન બેન્ચમાં રેફર કરવામાં આવી. એટલે આ કૃષ્ણનગરીની વાત ત્યાં કેવી રીતે એડ કરવામાં આવી છે, કોઈએ બેટ સાંભળી અને કદાચ બેટ દ્વારકા જ વિચારીને આ લખી નાખ્યું હોય તો મને ખબર નથી. પણ અત્યાર સુધીની જે માહિતી છે એ માહિતી એટલી જ છે કે આ આખો કિસ્સો જે છે એ અમરેલી જિલ્લાનો છે. એટલે આમાં વધારે કોઈ કન્ફ્યુઝન ઊભું ના થાય રાજ્ય સરકાર, કાનૂન વિભાગ, લો મિનિસ્ટર શ્રીના અધ્યક્ષસ્થાને આ બધું જ તેઓ પણ વોચ કરી રહ્યા છે. અહીંયા પણ જામનગર જિલ્લામાં એડમિનિસ્ટ્રેટિવલી અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે બધા પણ સતત વોચ કરીએ છીએ. એટલે આ કોઈ જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તો કોઈ ચિંતાનો વિષય નથી, અને જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ નથી તો પણ હું સર્વે આપના દર્શકોને આશ્વસ્ત કરું છું કે અમે સતત એમાં વોચ કરીએ છીએ અને કોઈને એન્ક્રોચમેન્ટના નામે કોઈ જાતના ક્લેમ નહીં કરવા દઈએ. બેટ દ્વારકા આપણું પાવનધામ છે અને પાવનધામ જ રહેશે જેમાં બધા દર્શન માટે આવકાર્ય છે, અને જે લોકો રહે છે એ લોકો કાયદેસર રીતે જે લોકો રહેવાસીઓ હોય એ બધા મળી અને સારી રીતે રહે એ પ્રકારની આખી વ્યવસ્થા છે ની જ વાતાવરણ આપણે જાળવશું. એ વાતાવરણને ક્યાંય નહીં બગડવા દઈ એટલી હું આપ સૌને ખાતરી આપું છું. અમારા રાજ્ય સરકાર પણ માનનીય મુખ્યમંત્રીશ્રી પણ સતત એ દિશામાં અને તમામ અધિકારીગણ પણ એ દિશામાં અત્યારના વોચ કરે છે. જો કોઈ કન્ફ્યુઝન છે તો હું આ ક્લિયર કરું છું. અત્યારે અમને એ કન્ફ્યુઝન જ લાગે છે, પણ છતાંય કંઈ હશે તો હું આપને આશ્વસ્ત કરું છું કે કોઈ ચિંતાનો વિષય નથી. અમે મજબૂતીથી આપણા અધિકાર માટે આપણી સંસ્કૃતિ માટે મજબૂતી